નોટબંધી બાદ નકલી નોટો બનાવવાના કૌભાંડનો અનેક વખત પર્દાફાશ થઈ ચૂક્યો છે, ત્યારે મોરબીમાં ફરી એકવાર 100, 500 અને 2000ની નકલી નોટો બનાવવાનો કૌભાંડ મોરબીની એલસીબી ટીમ દ્વારા ઝડપી પડાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર અબડાસા તાલુકાના ભારાપર ગામના ગોવિંદ હરજી મહેશ્વરી આ સમગ્ર નકલી નોટના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં મુખ્ય આરોપી સહિત 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને 5 લાખની ઝેરોક્ષ કરીને બનાવાયેલી નકલી નોટો ઝડપી પાડવામાં આવી છે અને તેની તપાસ SOGને સોંપવામાં આવી છે. ઝડપાયેલા 4 શખ્સોને ગાંધીનગરના કોઈ શખ્સે ₹5 લાખમાં એવા ચશ્મા આપવાનું કહ્યું હતું કે જે પહેરવાથી લોકો નિર્વસ્ત્ર દેખાય. આ ચમત્કારી ચશ્માની લાલચમાં 4 આરોપીઓએ લેણું કરીને 5 લાખના ખર્ચે ચશ્માની ખરીદી કરી હતી, પરંતુ એ ચશ્મા સાદા નીકળતા છેતરાયાનો અહેસાસ થયો હતો. ત્યારબાદ લેણામાંથી બહાર નીકળવા માટે નકલી નોટ છાપવાનો વિચાર આવ્યો હતો અને અબડાસાના ભારાપરમાં સ્ટુડિયો ધરાવતા ગોવિંદ મહેશ્વરીના સ્ટુડિયોમાં કલર પ્રિન્ટરમાં નોટો છાપી હતી અને પોતાના સાગરીતોને નોટો બજારમાં ફરતી કરવા આપી દેતો હતો. SOGની એક ટીમ આરોપીને સાથે લઈને કચ્છ તપાસ માટે રવાના થઈ છે. SOGએ 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે મોરબી કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન આ નકલી નોટના કૌભાંડમાં વધુ પર્દાફાશ થાય તેવી શક્યતા છે. અત્યાર સુધીની તપાસમાં દેવળિયા ગામના જયદીપ કૌશિક જોશી નામના અન્ય એક શખ્સ ની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. અબડાસાના ભારાપરમાં રહેતો અને ફોટો તેમજ વિડીયો શૂટિંગનું કામ કરતો ગોવિંદ મહેશ્વરી તેમજ હર્ષદ દિવાણી, મયુર નિમાવત અને ઇમરાન સંગવાણીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 5.25 લાખની નકલી નોટો, 15,000ની કિંમતના 4 મોબાઈલ તેમજ કોમ્પ્યુટર પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આજરોજ એલસીબી સ્ટાફને હકીકત મળેલ કે મોરબી શહેરમાં અમુક ઇસમો જાલી જવળી નોટનું દેવડ દેવડ કરવા આવવાના હોય, જેથી માળીયા ફાટક પાસે જઈ અને 4 ઇસમો ચલણી નોટની હેરાફેરી કરતા હોય, જે પૈકી હર્ષદ દિવાણી જે મોરબીનો છે, ગોવિંદ હરજીભાઈ મહેશ્વરી જે કચ્છનો છે, મયુર હરિપ્રસાદ નિમાવત જે મોરબીનો છે, ઇમરાન સંગવાણી જૂના દેવળિયા તાલુકો હળવદ, આ 4 ઇસમોને પાસેથી કુલ 5,25,300ની ચલણી નોટો કબજે કરવામાં આવી છે, જેમાં ₹2,000ના દરની, 500ના દરની અને 100ના દરની એમ કુલ અલગ અલગ 700 નોટો કબજે કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર ગોવિંદ હરજીભાઈ મહેશ્વરી, ભારાપર ગામ, તાલુકો અબડાસા, જિલ્લો ભુજ. આ વ્યક્તિ પોતે ચલણી નોટો બનાવતો હતો અને દિવાળી પહેલા 1 થી 2 દિવસ પહેલા પણ જે નાસ્તો કરતો આરોપી છે ગોવિંદ હરજીભાઈ જોશી કરીને, તેને આ લોકોએ નોટો આપેલી હતી. મુખ્યત્વે આ લોકો છે તે મધ્યમ વર્ગ પરિવારમાંથી આવે છે અને આ લોકો ઉપર દેણું થઈ ગયું હોય, જેથી દેણામાંથી બહાર નીકળવા માટે આ લોકોએ આ શોર્ટકટ અપનાવ્યો.